नमस्कार विद्यार्थी मित्रों, आपणे धोरण 12 आंकड़ाशास्त्र में प्रकरण 1 सूचकांक आपणे एनो अभ्यास कर्यो। हवे आजथी आपणे प्रकरण बीजू जे छे सुरेख सहसंबंध भाग 1 में ए आपणे शुरू करीए छीए। तो सौथी पहला विद्यार्थी मित्रों, आ प्रकरणनी अंदर जे बोर्डनी अंदर एनो जे गुणभार छे ए पहला आपणे जोईए। बीजू खास के जे थियरी आपणे शुरुआतमां जे अत्यारे चर्चा करीशुं, तो खास तमारी थियरीनी जे पाकी बुक तमे बनावी होय सूचकांकमां पण ज्यारे शुरुआत करी त्यारे मैं तमने कीधु हशे। तो पहला प्रकरणनी बुक मानो के तमे कदाच रफ बुक में लख्यू होय तो एने पाकी बुक में बधुं लखी नाखजो, पहला प्रकरणनी बधी थियरी बराबर। अने अत्यारे आपणे जे आ बीजू प्रकरण शुरू कर्युं छे सुरेख सहसंबंध, तो थियरीनी जे बुक छे एमां खास थियरी बधी पाकी बुक तरीके लखी नाखजो, कारण के परीक्षा में एक अभ्यास भाग रूपे तमारे वाँचवा माटे उपयोगी थाय। तो सौथी पहला आपणे आ जे प्रकरण छे तो एमांथी बोर्ड में जे पूछाय छे ए प्रमाणे आपणे एनू गुणभार, कुल 12 गुणनू आमा कुल गुणभार छे आ प्रकरणनो, कुल 12 गुणनू पूछाय छे। આપણે સૂચકાંકમાં તો એમ જ છે બરાબર। એમાં સૌથી પહેલું આપણે વિભાગ એ એમાં જે વૈકલ્પિક પ્રશ્નો હોય છે બરાબર, તો વૈકલ્પિક જે પ્રશ્નો હોય છે એમાં એક ગુણનો એક પ્રશ્ન પૂછાય છે, એક પ્રશ્ન વિભાગ એમાં। પછી રીતે વિભાગ બી આપણે, તો એમાં ટૂંકા પ્રશ્નો જે હોય છે બોર્ડમાં તો એમાં પણ એક ગુણનો એક પ્રશ્ન વિભાગ બીની અંદર પૂછાય છે। પછી આપણે જોઈએ તો વિભાગ સી, તો એમાં જે ટૂંકા દાખલા હોય કે થિયરીનો પ્રશ્ન ઘણીવાર પૂછાતો હોય છે બે ગુણમાં, એટલે બે ગુણનો એક પ્રશ્ન એ પૂછાય છે વિભાગ સીની અંદર। પછી આપણે વિભાગ ડી, તો એમાં જે દાખલા હોય છે ટૂંકા દાખલા, તો એ 3 ગુણનો એક દાખલો આમાંથી પૂછાય છે એક પ્રશ્ન। અને છેલ્લે આપણે વિભાગ એફ, તો એમાં 5 ગુણનો મોટો દાખલો એક પૂછાય છે, 5 ગુણનો એક પ્રશ્ન છેલ્લા વિભાગમાં। તો આ રીતે કુલ આપણે 12 ગુણનું આ પ્રકરણમાંથી વેઇટેજ છે, એટલે જે શરૂઆતમાં વૈકલ્પિક પ્રશ્ન આપણે એક ગુણનો હોય છે, બી વિભાગમાં એક ટૂંકો પ્રશ્ન હોય છે, ઘણીવાર બે ગુણમાં પણ થિયરીમાં દાખલો હોય તો એના અથવામાં થિયરી હોય, તો એવી રીતે 4 ગુણની થિયરી આપણા માટે આમાં અગત્યની થાય બરાબર। પછી 3 ગુણનો એક દાખલો પૂછાય છે બોર્ડની અંદર, એટલે એમાં આલેખના દાખલા પણ આમાં આવે છે, તો ઘણીવાર આલેખનો દાખલો પણ હોય છે થિયરીકલી। અને પછી 5 ગુણનો એક મોટો દાખલો હોય છે છેલ્લા વિભાગમાં। તો આ રીતે કુલ 12 ગુણનું બરાબર વેઇટેજ જે છે એ આ પ્રકરણનું છે, ખાસ તમારી બુક જે છે એમાં નોંધી લેજો। તો હવે આપણે હા એ મૂકી દેવા, તો આ જે પ્રકરણ છે એમાં આપણે થિયરી
જે સમજીશું. તો સૌ પ્રથમ આપણે સહસંબંધ જે શબ્દ છે, સહસંબંધ, પછી સુરેખ સહસંબંધ અને સહસંબંધાંક, આ ત્રણ જે શબ્દો છે તો એનો અર્થ આપણે સમજીશું. સૌથી પહેલાં આ ત્રણેય શબ્દોનો અર્થ થિયરીકલી, પછી ત્યારબાદ આપણે સહસંબંધ જે શબ્દ છે એ પ્રમાણે સહસંબંધના પ્રકાર, બે ચલ વચ્ચે જે સહસંબંધ હોય તો એના પ્રકાર આપણે જોઈશું. પછી આપણે થિયરીમાં સહસંબંધાંક મેળવવાની પદ્ધતિઓ, પછી આપણે સહસંબંધાંક જે છે એ આર, જેને આર તરીકે દર્શાવાય છે, તો એની જુદી જુદી જે કિંમતો હોય તો એનું અર્થઘટન આપણે જોઈશું, બરાબર. અને ત્યારબાદ આપણે સહસંબંધાંકની ગણતરી જે છે સહસંબંધાંકના ગુણધર્મો પણ આવે છે, તો એ પણ આપણે એક થિયરીનો મુદ્દો આપણે જોઈશું, સહસંબંધાંકના ગુણધર્મો. અને સહસંબંધાંકની ગણતરી જે છે એના સૂત્રો જે છે સૂત્રો પણ આપણે જોઈશું, બરાબર. તો આ રીતે આપણે થિયરીમાં કુલ પાંચ મુદ્દા જે છે, પહેલાં આપણે સહસંબંધ, પછી સુરેખ સહસંબંધ અને સહસંબંધાંકનો અર્થ આપણે જોઈશું, પછી સહસંબંધના બધા જે અલગ અલગ પ્રકાર છે એની આપણે ચર્ચા કરીશું, સહસંબંધાંક મેળવવાની પદ્ધતિઓ જે છે એ પણ આપણે થિયરીમાં, બરાબર, એની ત્રણ પદ્ધતિઓ છે તો એ પણ આપણે જોઈશું, સહસંબંધાંક આરની કિંમતનું અર્થઘટન, બરાબર, અને પછી સહસંબંધાંકના ગુણધર્મો અને સહસંબંધાંકની ગણતરીના સૂત્રો, બરાબર. તો આ થિયરીની આ રૂપરેખા આપણે જોઈ, અને ફરીથી ખાસ કહું છું કે વ્યવસ્થિત રીતે તમારી બુકમાં જે થિયરી છે, પહેલા પ્રકરણની થિયરી માનો કે તમે ન લખી હોય તો એની જગ્યા છોડી, અને બીજું પ્રકરણ જે છે તો આ જે લાઈવ વિડિયો દ્વારા તમે, બરાબર, એને થિયરી આપણે જે કંઈ ચર્ચા કરીએ એ તમારી બુકમાં ખાસ લખજો, કે જેથી કરીને તમારે અભ્યાસ માટે એ કામ લાગે તમને, બરાબર. તો હવે આપણે જે થિયરીમાં આ જે પહેલો મુદ્દો આપણે છે, સહસંબંધ, સુરેખ સહસંબંધ, બરાબર, અને સહસંબંધાંકનો અર્થ એ આપણે જોઈએ, બરાબર. તો સૌથી પહેલાં આપણે સહસંબંધ જે છે એનો અર્થ આપણે સૌથી પહેલાં જોઈએ કે સહસંબંધ એટલે શું, બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, આપણે ગણિતમાં અને માનો કે આંકડાશાસ્ત્રમાં આપણે જુદા જુદા બે ચલ, કે જે બંને ચલ એટલે કે આપણે ચલ રાશિઓનો જે અભ્યાસ કરીએ છીએ, ચલ રાશિ એક્સ અને વાય, તો આ બંને જે ચલ રાશિઓ છે એ માનો કે બંને પરસ્પર એકબીજા પર આધારિત હોય, બરાબર. ધારો કે અર્થશાસ્ત્રમાં તમે માંગ અને કિંમત, પછી માંગ અને પુરવઠો, તો એનો તમે અભ્યાસ કરો છો, બરાબર. તો જે માંગનો નિયમ છે કે પુરવઠાનો જે નિયમ છે એ પ્રમાણે તમે જાણો છો કે ભાઈ માંગ હોય તો માંગ અને કિંમત વચ્ચેનો સંબંધ જે છે એ વ્યસ્ત સંબંધ છે, એટલે કે કોઈ પણ વસ્તુ હોય, બરાબર, તો એની કિંમતમાં માનો કે વધારો થાય તો એની માંગમાં ઘટાડો થતો હોય છે, બરાબર.
તો આવી રીતે કોઈ પણ પરસ્પર આધારિત જે બે ચલ રાશિઓ હોય તો એની વચ્ચે જે વધારા ઘટાડાનો જે સંબંધ હોય છે તો એને સીધી સાદી ભાષામાં સહસંબંધ તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે એક ચલની કિંમતમાં જો વધારો કે ઘટાડો થાય તો એના પર આધારિત બીજો જે ચલ હોય તો એની કિંમતમાં વધારો કે ઘટાડો થતો હોય છે, એટલે એને કાર્યકારણનો સંબંધ પણ કહેવામાં આવે છે. જ્યારે જુદા જુદા બે ચલ હોય, બરાબર, જે આપણે માંગ અને કિંમતની વાત કરી તો કિંમત છે એને આપણે એક્સ તરીકે બતાવીએ અને માંગ છે એને આપણે માનો કે વાય તરીકે બતાવીએ. એટલે જ્યારે કિંમતમાં ફેરફાર થાય છે, એટલે કે એક્સમાં જ્યારે ફેરફાર થાય છે તો એને કારણે વાયની કિંમતમાં પણ ફેરફાર થાય છે, એટલે કે માંગમાં ફેરફાર થાય છે. તો આ રીતે પરસ્પર કાર્યકારણનો જે સંબંધ ધરાવતા બે ચલ હોય તો એની કિંમતમાં જે વધારો ઘટાડો થાય છે, બરાબર, તો એને લીધે એમાં જે ફેરફાર થાય છે તો એ બંને ચલ વચ્ચેનો જે સંબંધ છે તો એને સહસંબંધ તરીકે ઓળખવામાં આવે છે. એટલે સહસંબંધનો અર્થ આપણે એ રીતે કરીશું, બરાબર, કે જે કાર્યકારણનો આપણે સંબંધ ધરાવતા હોય એવા બે જે ચલ હોય, બરાબર, તો આપણે એ જ રીતે એનો અર્થ લખો કે ભાઈ પરસ્પર કાર્યકારણ જે છે, બરાબર, પરસ્પર કાર્યકારણનો સંબંધ ધરાવતા, બરાબર, બે ચલ અથવા તો બે ચલ રાશિઓ, બરાબર, એક્સ અને વાય વચ્ચે વધારા ઘટાડાના સંબંધને, બંને ચલ વચ્ચે જે વધારા ઘટાડાનો જે સંબંધ હોય છે સંબંધને સહસંબંધ કહેવાય છે, બરાબર. તો આપણે ઉદાહરણ તરીકે એમ બતાવીએ, દાખલા તરીકે માંગ કોઈ પણ વસ્તુ હોય, બરાબર, એની માંગ અને એની કિંમત, બરાબર, તો સહસંબંધનો અર્થ આ રીતે સીધો સાદો છે, બરાબર, કે ભાઈ પરસ્પર કાર્યકારણનો સંબંધ ધરાવતી બે જે ચલ રાશિઓ હોય, આપણે અહીંયા ધરાવતી કરી નાખજો, બે ચલ રાશિઓ એક્સ અને વાય વચ્ચે નો જે વધારા ઘટાડાનો જે સંબંધ હોય છે, એટલે કે એક ચલની કિંમતમાં, એક ચલ રાશિની કિંમતમાં વધારો કે ઘટાડો થાય તો એને કારણે બીજી ચલ રાશિની કિંમતમાં જે વધારો ઘટાડો થાય છે, બરાબર, તો એને આંકડાશાસ્ત્રની ભાષામાં સહસંબંધ તરીકે ઓળખવામાં આવે છે. જે આપણે વાત કરી એ પ્રમાણે, બરાબર, કે આવા ઘણી બધી ચલ રાશિઓ જે છે તો એનો આપણે અભ્યાસ કરતા હોઈએ છીએ, બરાબર. ધારો કે અત્યારે ચોમાસાની ઋતુ છે તો જે વરસાદ પડતો હોય છે, જો સારો વરસાદ પડે તો એને કારણે, બરાબર, જે પાક જે છે ખેતરમાં જે પાક થાય છે તો એની ઉપજ સારી થતી હોય છે, તો એ બંને વચ્ચે જે સંબંધ છે તો એ પણ સહસંબંધ જ કહેવામાં આવે છે, બરાબર. તો આવી રીતે પરસ્પર આધારિત જે બે ચલ રાશિઓ હોય, બરાબર, તો એની વચ્ચેનો જે વધારા ઘટાડાનો જે સંબંધ છે તો એને સહસંબંધ કહેવામાં આવે છે. ત્યાર પછી આપણે બીજો શબ્દ જોઈએ તો સુરેખ સહસંબંધ, બરાબર. હવે એનો અર્થ આપણે જોઈએ તો આપણે જોયું કે ભાઈ બે ચલ રાશિઓ જે છે એક્સ અને વાય એની વચ્ચે જે વધારા ઘટાડાનો જે સંબંધ છે, એટલે કે બે ચલ રાશિઓ વચ્ચેનો જે સહસંબંધ છે તો બંને વચ્ચેના જે સંબંધ જે છે એને આપણે કોઈ ગાણિતિક વિધેય અથવા તો કોઈ સુરેખ, બરાબર, સુરેખા દ્વારા એટલે કે સમીકરણ દ્વારા આપણે એને વ્યક્ત કરીએ, બરાબર. આપણે તમે ધોરણ 8માં કે 9માં ધોરણમાં કે 10માં ધોરણમાં તમે સમીકરણનો અભ્યાસ કર્યો હશે, બરાબર, વિધેયનો પણ તમે અભ્યાસ કર્યો હશે. તો એ શું છે, એ જ વસ્તુ છે, જુઓ કે જે બે ચલરાશી હોય એક્સ અને વાય અને એની વચ્ચેનો જે સહસંબંધ હોય તો એ બંને વચ્ચેના સહસંબંધને આપણે કોઈ વિધેય દ્વારા કે કોઈ સમીકરણ દ્વારા આપણે એને રજૂ કરીએ, બરાબર, તો એને સુરેખ સહસંબંધ તરીકે ઓળખવામાં આવે છે, બરાબર. તો આપણે સુરેખ સહસંબંધનો અર્થ આપણે એ રીતે લખીએ, બરાબર, કે બે ચલ રાશિઓ વચ્ચે, બરાબર, વચ્ચેના સહસંબંધને
કોઈ ગાણિતિક વિધેય કે સુરેખા દ્વારા, એટલે કે સુરેખ સમીકરણ દ્વારા બરાબર રજૂ કરવામાં આવે. તેને સુરેખ સહસંબંધ કહેવાય છે. બરાબર, દાખલા તરીકે આપણે એમ હોય કે ભાઈ વાય બરાબર એક્સ વત્તા પાંચ, તો આ શું થયું કે બે એક્સ અને વાય, ચલ એક્સ અને વાય વચ્ચેનો જે સંબંધ છે, તો એને આપણે એક સમીકરણ દ્વારા, એક સુરેખા દ્વારા આપણે રજૂ કર્યો એમ. એટલે કે એક્સની કિંમતમાં આપણે પાંચ ઉમેરીએ બરાબર, તો આપણે વાયની કિંમત આપણને મળે છે. એટલે કે એક્સની કિંમતમાં પાંચ એકમનો વધારો થાય તો એના આધારે વાયની કિંમત એ રીતે વધે છે એમ. બરાબર, એનો મતલબ એવો થાય છે. તો આ રીતે બે ચલરાશિઓ વચ્ચે જે સહસંબંધ હોય એને આપણે કોઈ ગાણિતિક વિધેય કે સુરેખા દ્વારા આપણે રજૂ કરીએ બરાબર, તો એને સુરેખ સહસંબંધ તરીકે ઓળખવામાં આવે છે. તો આપણે આ બે શબ્દનો અર્થ સમજ્યા કે ભાઈ સહસંબંધ કોને કહેવાય, એટલે કે બે ચલરાશિઓ વચ્ચે જે વધારા ઘટાડાનો સંબંધ હોય છે એને સહસંબંધ કહેવાય. તો એ બે ચલરાશિઓ વચ્ચે જે વધારા ઘટાડાનો જે સંબંધ છે, એટલે કે સહસંબંધ છે, તો એ સહસંબંધને આપણે કોઈ ગાણિતિક વિધેય કે સમીકરણનું સ્વરૂપ આપણે આપીએ બરાબર, તો એને સુરેખ સહસંબંધ તરીકે ઓળખવામાં આવે છે. તો આ બંને શબ્દો જે છે બરાબર, એનો આપણે અર્થ સમજ્યા. હવે આપણે આગળ સહસંબંધાક જે શબ્દ છે, સહસંબંધાક, તો એનો આપણે અર્થ સમજીએ. જે આપણે વાત કરી બે ચલ વિચ બરાબર, બે ચલ વચ્ચે જે સહસંબંધ હોય બરાબર, એની આપણે વાત કરી, તો બે ચલ વચ્ચેનો જે સહસંબંધ છે તો એ કયા સ્વરૂપનો છે બરાબર, એટલે કે એની સહસંબંધની જે માત્રા કહેવાય બરાબર, કે એની નિકટતા જે કહેવાય, એ કેટલા પ્રમાણમાં છે, એટલે કે સંપૂર્ણ રીતે સહસંબંધ છે બરાબર, કે સંપૂર્ણથી નજીક સહસંબંધ છે બરાબર, અથવા તો સંપૂર્ણથી ઓછો હોય, એટલે કે આંશિક સહસંબંધ છે બરાબર. એટલે બે ચલ વચ્ચેનો જે સહસંબંધ હોય છે તો એની જે નિકટતા કહેવાય, કે જે ઘનિષ્ઠતા આપણે માનો કે કહીએ ગાણિતિક ભાષામાં, તો બે ચલ વચ્ચેનો જે સહસંબંધ હોય તો એની ઘનિષ્ઠતા દર્શાવતું જે માપ છે બરાબર, એને સહસંબંધાંક તરીકે ઓળખવામાં આવે છે બરાબર. તો આપણે એ રીતે એનો અર્થ લખીએ કે ભાઈ બે ચલ વચ્ચેના સહસંબંધની ઘનિષ્ઠતા બરાબર, ઘનિષ્ઠતા એટલે કે એની માત્રા, એની નિકટતા, કે ભાઈ સંપૂર્ણ સંબંધ છે બરાબર, કે ગાઢ સંબંધ છે, કે આંશિક સંબંધ છે બરાબર. કારણ કે જે બે ચલ વચ્ચે સહસંબંધ હોય, જે વધારા ઘટાડાનો જે સંબંધ હોય, એ જુદા જુદા સ્વરૂપનો હોઈ શકે બરાબર. તો બે ચલ વચ્ચેના જે સહસંબંધ છે એની ઘનિષ્ઠતા દર્શાવતું જે માપ છે બરાબર, દર્શાવતા માપને સહસંબંધાક કહેવાય છે. તો સહસંબંધાકનો અર્થ આ રીતે થશે એવું બરાબર, કે બે ચલ વચ્ચે જે સહસંબંધ હોય એની ઘનિષ્ઠતા દર્શાવતા માપને સહસંબંધાક કહેવાય છે, તેને બરાબર સંકેતમાં ખાસ યાદ રાખજો, તેને સંકેતમાં આર વડે દર્શાવાય છે. એટલે અહીંયા આપણે આર જે છે એ બીજી એબીસીડીનો આર છે બરાબર, એટલે એને સંકેતમાં આર વડે દર્શાવાય છે. એટલે કેપિટલ આરનો આપણે ઉપયોગ અહીંયા કરવાનો નથી બરાબર. એટલે સહસંબંધાકનું જે માપ છે એ બે ચલ વચ્ચેનો જે સહસંબંધ છે એની ઘનિષ્ઠતા, એટલે કે એની નિકટતા, કયા સ્વરૂપનો સંબંધ છે એ દર્શાવતું જે માપ છે, ગાણિતિક માપ,
બરાબર, અથવા તો આંકડાશાસ્ત્રીય માપ, એને સહસંબંધાક તરીકે ઓળખવામાં આવે છે. પછી સહસંબંધાક વિશે આપણે સહસંબંધાકનું જે માપ છે એ સૌપ્રથમ કાર્લ પિયર્સનનું નામ જે છે એ તો તમે સાંભળ્યું જ હશે. બરાબર, તો સહસંબંધાકનું માપ સૌપ્રથમ કાર્લ પિયર્સન બરાબર નામના આંકડાશાસ્ત્રીએ ગુણન પ્રગાતની રીત દ્વારા રજૂ કર્યું હતું. તેથી જે સહસંબંધાક છે તેથી સહસંબંધાકને બીજા શબ્દોમાં ગુણન પ્રગાત આંક બરાબર અથવા પિયર્સન આંક, એટલે એના નામ પ્રમાણે તરીકે પણ ઓળખવામાં આવે છે. તો આ પણ એક વસ્તુ આપણે યાદ રાખવાની, પરીક્ષામાં એક પ્રશ્નના સ્વરૂપમાં આ પૂછાતું હોય છે કે સહસંબંધાકનું જે માપ છે એને આપણે જોયું કે એને આર વડે દર્શાવાય છે, તો સહસંબંધાકનું માપ સૌ પ્રથમ કાર્લ પિયર્સન નામનો જે આંકડાશાસ્ત્રી કે ગણિતશાસ્ત્રી જે છે તો એણે ગુણન પ્રગાતની રીત દ્વારા એણે એ રજૂ કર્યું હતું. તેથી જે સહસંબંધાક છે એને બીજા શબ્દોમાં ગુણન પ્રગાત આંક અથવા તો કાર્લ પિયર્સન આંક તરીકે પણ એને ઓળખવામાં આવે છે. બરાબર, તો આ રીતે આપણે ત્રણ શબ્દો જે છે બરાબર એ આપણે સમજ્યા. સહસંબંધ કોને કહેવાય, સુરેખ સહસંબંધ કોને કહેવાય, અને સહસંબંધાક જે છે એ કોને કહેવાય. તો જે આ પ્રકરણની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે આ રીતે જે પરસ્પર આધારિત બે ચલરાશિઓ હોય છે અને એમની વચ્ચે જે સહસંબંધ હોય છે તો એના અભ્યાસને લગતું આ પ્રકરણ છે. બરાબર, હવે તમને એ રીતે ખ્યાલ આવ્યો જ હશે. જે પ્રેક્ટિકલ આપણે દાખલા છે તો એ આપણે જોયું કે સહસંબંધાક આર જે છે એની કિંમત મેળવવાના આપણે દાખલા પ્રેક્ટિકલ આવતા હોય છે. તો સહસંબંધાક આર જે છે એની કિંમતને આધારે બે ચલ વચ્ચેનો જે સહસંબંધ છે એની ઘનિષ્ઠતા જે છે એ આપણે નક્કી કરી શકીએ છીએ. તો આ રીતે આપણે આગળ જે થિયરીમાં હવે આપણે ત્રણ શબ્દો સમજ્યા, તો થિયરીમાં હવે આપણે સહસંબંધ જે છે તો એના પ્રકાર આપણે આગળ જોઈએ. બરાબર, તો સહસંબંધના પ્રકારમાં આપણે પહેલો પ્રકાર ઘન સહસંબંધ, ઘન સહસંબંધ. બરાબર, તો જે હમણાં જ આપણે વાત કરી એમ કે બે ચલ વચ્ચેનો જે સહસંબંધ હોય બરાબર એની ઘનિષ્ઠતા દર્શાવતું આ માપ છે. એટલે કે સહસંબંધ જે છે એનું સ્વરૂપ કેવું છે, તો ઘન સહસંબંધ એટલે કે પોઝિટિવ સંબંધ. બરાબર, એટલે કે એક ચલની કિંમતમાં જો વધારો થાય તો બીજો જે એના પર આધારિત ચલ હોય તો એની કિંમતમાં પણ વધારો થાય. બરાબર, અથવા એક ચલની કિંમતમાં જો ઘટાડો થાય તો બીજા ચલની કિંમતમાં પણ ઘટાડો થાય, તો એને ઘન સહસંબંધ કહેવાય. બરાબર, તો આપણે એનો અર્થ એ રીતે લખીએ કે ભાઈ પરસ્પર આધારિત બે જે ચલ હોય, બરાબર બે ચલની કિંમતમાં સમાન રીતે થતા વધારા ઘટાડાના સંબંધને
घन सहसंबंध कहवाय छे। बराबर। तो आपणे उदाहरण तरीके जोईए के दाखला तरीके मांग अने पुरवठा बराबर वच्चेनो संबंध। तो कोई पण वस्तु होय तो एनी जे मांग छे बराबर अने एनो जे पुरवठो छे એટલે કોઈ પણ વસ્તુની બજારમાં માંગ જ્યારે વધે છે ત્યારે સ્વાભાવિક રીતે એ માંગનો લાભ લેવા માટે વેપારીઓ શું કરે છે કે બજારમાં એના પુરવઠાનો વધારો કરી દે છે। બરાબર। એટલે માંગ અને પુરવઠા વચ્ચે સમાન સંબંધ હોય છે। તો આવી જ રીતે કોઈ પણ બે પરસ્પર આધારિત જે બે ચલ હોય એટલે કે એક ચલની કિંમતમાં જો વધારો થાય તો બીજા ચલની કિંમતમાં પણ વધારો થાય છે। એટલે વધારો ઘટાડો જે થતો હોય એ સમાન દિશામાં હોય। બરાબર। અથવા એક ચલની કિંમતમાં ઘટાડો થાય બરાબર, જે હમણાં આપણે વરસાદ અને એની પાકની ઉપજની વાત કરી તો જો વરસાદ ઓછો પડે તો શું થાય છે કે પાકની ઉપજ જે છે એ પણ ઓછી થાય। તો આ સંબંધ જે છે એ એક સમાન સંબંધ છે, એક સમાન દિશામાં થતો સંબંધ છે। તો એવો જે સંબંધ હોય એને ઘન સંબંધ તરીકે ઓળખવામાં આવે છે। ઘન જે સંબંધ હોય બરાબર તો એ રીતે એનું જે સ્વરૂપ છે એ સહસંબંધક આરની જે કિંમત છે બરાબર એના દ્વારા એનું અર્થઘટન થતું હોય છે। પણ એ આપણે આગળ આરનું જે સહસંબંધકના જે અલગ અલગ પેટા સ્વરૂપ હોય છે, સંપૂર્ણ ઘન સહસંબંધ હોય કે આંશિક ઘન સહસંબંધ હોય એની વાત આપણે આગળ કરીશું। અત્યારે આપણે મૂળ જે પ્રકાર છે એ આપણે જોઈએ છે, પછી ઋણ સહસંબંધ બીજો પ્રકાર સહસંબંધનો। તો હવે એમાં આપણે આના જે ઘન સહસંબંધ છે એના કરતાં વ્યસ્ત દિશામાં સંબંધ આવશે કે ભાઈ પરસ્પર આધારિત બે ચલ જે છે બરાબર, બે ચલની કિંમતમાં વ્યસ્ત રીતે થતા વધારા ઘટાડાની અથવા વધારા ઘટાડાના સંબંધની ઋણ સહસંબંધ કહેવાય છે। તો આપણે એનું ઉદાહરણ જે આપણે માંગ અને પુરવઠાનું ઉદાહરણ લીધું તો હવે આપણે માંગ અને કિંમત વચ્ચેનો જે સંબંધ બરાબર એને આપણે જાણીએ છીએ કે ભાઈ કોઈ પણ વસ્તુ હોય તો એની કિંમતમાં વધારો થાય બરાબર, કિંમતમાં વધારો થાય તો એની માંગ જે છે તો એમાં ઘટાડો થાય છે। એટલે કે બે ચલ વચ્ચે પરસ્પર આધારિત જે બે ચલ છે બરાબર તો એની કિંમત જે છે બરાબર તો એ કિંમતમાં વ્યસ્ત રીતે વધારો ઘટાડો થાય, એટલે કે એક ચલની કિંમતમાં વધારો થતો હોય તો એના પર આધારિત બીજો જે ચલ છે એની કિંમતમાં ઘટાડો થાય। એટલે અર્થશાસ્ત્રમાં તમે જે માંગ અને કિંમતનો જે અભ્યાસ કરો છો બરાબર એ વસ્તુ છે, તો એને ઋણ સહસંબંધ તરીકે ઓળખવામાં આવે છે। એમાં પણ જે પેટા પ્રકાર આવે છે તો એ આપણે આગળ સહસંબંધક આરની કિંમત છે તો એના અર્થઘટનમાં આપણે ક્યારે સંપૂર્ણ ઋણ સહસંબંધ કહેવાય કે આંશિક બરાબર સહસંબંધ ક્યારે કહેવાય એ પણ આપણે આગળ પછી જોઈશું। અને ત્રીજું માનો કે આપણે સહસંબંધનો અભાવ બરાબર એમ પણ આપણે કહી શકીએ, સહસંબંધ એટલે કે બરાબર જે બે ચલ હોય એક્સ અને વાય બરાબર, બે ચલ એક્સ અને વાયમાં વધારા ઘટાડાનો કોઈ સંબંધ ન હોય એવા બે ચલ હોય વધારા ઘટાડા બરાબર ના સંબંધ એ સંબંધનો અભાવ હોય તો તેને સહસંબંધનો અભાવ કહેવાય છે।
તો મૂળ આપણે સહસંબંધ છે એના બરાબર ત્રણ પ્રકારની આપણે વાત કરી. બરાબર, ઘન સહસંબંધ એટલે કે સમાન દિશામાં જો વધારો ઘટાડો થતો હોય એવો સહસંબંધ. બીજું આપણે ઋણ સહસંબંધ એટલે કે વ્યસ્ત દિશામાં વધારો ઘટાડો થતો હોય. બરાબર, એટલે કે એક ચલની કિંમતમાં વધારો થતો હોય તો એના પર આધારિત બીજો ચલ હોય તો એમાં ઘટાડો થતો હોય વ્યસ્ત રીતે, એટલે એને ઋણ સહસંબંધ કહેવાય છે. અને માનો કે બે ચલ એવા પણ હોય, બરાબર, કે જેની જેના સાથે કોઈ વધારા ઘટાડાનો બંને વચ્ચે કોઈ સંબંધ ન હોય એવા પણ બે ચલ હોય તો એને આપણે એમ કહીશું કે ભાઈ બંને ચલ વચ્ચે સહસંબંધનો અભાવ છે. બરાબર, તો સહસંબંધનો જે ખ્યાલ છે તો એના માટે આપણે આ પણ સમજવું જરૂરી છે. બરાબર, દરેક બે ચલ એવું નથી હોતું, બરાબર છે, કે બંને ચલ વચ્ચે કોઈ કાર્યકારણનો સંબંધ હોય જ, એવું તો હોતું નથી. અમુક બે ચલ એવા પણ હોય કે જેની કાર્યકારણનો સંબંધ એ બંને વચ્ચે ન હોઈ શકે. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ પ્રકરણમાં આપણે શરૂઆત જે કરી અને આપણે સહસંબંધનો અર્થ આપણે સમજ્યા, પછી આપણે સુરેખ સહસંબંધનો અર્થ સમજ્યા, સહસંબંધાકનો અર્થ અને સહસંબંધના જે મૂળ પ્રકાર છે એ આપણે થિયરીકલી સમજ્યા છીએ. તો તમારી બુકમાં આ જે તમે લખ્યું છે એનો વ્યવસ્થિત અભ્યાસ કરજો. હવે પછી આપણે ફરી વાર મળીશું ત્યારે જે આગળ જે થિયરી છે, બરાબર, એને આપણે આગળ વધારીશું. અસ્તુ, આભાર અને ધન્યવાદ.